કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટની નામદાર અદાલતે દોષિત જાહેર કર્યા છે। 5 ફેબ્રુઆરી 2007 કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા। કાંધલ જાડેજા 4 પોલીસ કર્મચારી 3 ડોક્ટર સહિત 14 શખ્સો સામે નામદાર અદાલતમાં કેસ ચાલતો હતો અને આજે રાજકોટની કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો છે। નામદાર અદાલતે કાંધલ જાડેજાને 1.5 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે। કાંધલ જાડેજાના વકીલ અંશ ભારદ્વાજે નિવેદન આપતા જણાવ્યું હતું કે કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે। 1 વર્ષ અને 6 મહિનાની જેલની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે, પરંતુ 19 મહિનાની સજા કાંધલ જાડેજા ભોગવી ચૂક્યા હોવાથી તેમને હવે જેલમાં નહીં જવું પડે। સજા મોકૂફી માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે અને આથી કાંધલ જાડેજા આગામી ચૂંટણી પણ લડી શકશે। સાતની સાલમાં કાંધલભાઈ જાડેજા કે જે 302ના ગુનાના આરોપી હતા તે શિવાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાસી ગયા એવો પોલીસનો કેસ હતો। ત્યારબાદ 2 વર્ષ બાદ પોલીસે કાંધલભાઈ જાડેજાને પકડીને જેલ હવાલે કર્યા હતા। એક યુનામાં પોલીસ અધિકારીઓ, કાંધલભાઈ, ડૉક્ટરો, જેલના તબીબો સહિત તમામ લોકોને પોલીસે આરોપી દર્શાવી અને ચાર્જશીટ દાખલ કરેલું હતું, જે સમગ્ર કેસ આજરોજ ચાલી જતા અદાલતે અમુક પોલીસ અધિકારીઓને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા છે, જ્યારે તમામ તબીબોને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે કે તબીબો સામે લેશ માત્ર પુરાવો નથી। કાંધલ જાડેજાને હમણાં જ કોર્ટે સજાનું જાહેરાત કરી છે અને 1.5 વર્ષની કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડની સજા કરી છે। ઉત્તમ જેલની સજાની જોગવાઈ 2 વર્ષ સુધીની હોય છે, એટલે એમાંથી અદાલતે કાંધલ જાડેજાને 1.5 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો। આ સજા જે UTP તરીકે એટલે કે ચાલુ કેસ દરમિયાન જેટલી વખત જેલમાં રહ્યા એ તમામ સજા એમને મજરે આપવામાં આવશે। વાળા ડૉક્ટરો છીએ એટલે અમે તો અમારી ફરજ નિભાવી હતી કે અમે અમારું ફરજ પ્રમાણે કામ કર્યું। સામાન્ય કંઈક પોલીસની ખાલી કંઈક માથાકૂટ થઈ હશે, બીજું કોઈ અમારા બી વચ્ચે કોઈ કંઈ પ્રોબ્લેમ કંઈ હતા નહીં। આજે 2022માં આ કેસ પૂર્ણ થયો છે ત્યારે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે કુલ 14 આરોપીઓ હતા, એમાંથી 1 આરોપી ગુજરી ગયા છે ટ્રાયલ દરમિયાન, 2 આરોપીઓ નાસ્તા ભાગતા છે, 2 આરોપીઓ એમાંના જે મુખ્ય 5 આરોપીઓ હતા એની તરફે અમારી ઓફિસ હતી, એમાં મુખ્ય કાંધલભાઈ સાથે મનીષાબેન, ચંદુભાઈ, રાજાભાઈ જખરા, નાથાભાઈ જીવા એમ તમામ 5 લોકો તરફથી અમે હતા। એમાં એ મુખ્ય 5 આરોપીઓમાંથી પૈકીના 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, 2 આરોપીઓને શંકાનો લાભ આપીને છોડ્યા છે અને 1 કાંધલભાઈ જાડેજા એમની વિરુદ્ધ 2 કલમનો ઉપયોગ થઈને ચાર્જશીટ થઈ હતી 224 અને 225 IPC ની, એમાંથી 225 કલમ મુજબ એમને છોડી દીધા છે અને 224માં જ એક ખાલી 224માં જ એમની સામે ગુનો ફલિત થાય એવું કોર્ટે જાહેર કર્યું છે। હુકમની ડિટેલમાં નહીં જાઉં, હજી હુકમ વાંચવાનો બાકી છે, પરંતુ મુખ્યત્વે જે કોર્ટે કીધું છે એ 1.5 વર્ષની સજા છે અને માથે 10,000 રૂપિયાનો ફાઇન છે। હાલના જે આરોપી છે કાંધલભાઈ એ ટોટલ આ કેસમાં 19 મહિના ઓલરેડી જેલમાં રહી ચૂક્યા છે, એટલે જે 1.5 વર્ષની સજા છે એની મેળે કેન્સલ આઉટ થઈ જાય છે, એનાથી વધારે 1 દિવસની એમણે જેલમાં કાઢવાનો રહેતો નથી। એ ઉપરાંત જે હુકમ આવ્યો છે એમને નતમસ્તક થઈએ છીએ, સાથે અમારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી અને અમે નામદાર સેશન્સ કોર્ટમાં આ ઓર્ડરને અપીલ કરવાના છીએ।